गुड आफ्टरनून स्टूडेंट्स, આપણે ચેપ્ટર નંબર 3 નાણુ અને ફુગાઓ માં આપણે ફુગાવાનો ટોપિક અત્યાર સુધીમાં કમ્પ્લીટ કરેલો કે ફુગાવાની અંદર આપણે ફુગાવાનો અર્થ, ફુગાવાની અલગ અલગ ડેફિનેશન, આ ઉપરાંત ફુગાવાના લક્ષણો વિશે ચર્ચાઓ કરી ગયા. હવે આપણે જોવાનું છે જે ફુગાવો થાય છે, જે સતત પ્રક્રિયા છે, આ ફુગાવાના છે તે કારણો જોવાના છે. ફુગાવો છે એ સતત પ્રક્રિયા છે, દરેકે દરેક ચીજ વસ્તુમાં જે ભાવ વધારો થાય છે એનાથી ફુગાવો થાય છે, ડન. પણ આ ફુગાવા પાછળ અમુક કારણો જવાબદાર છે. વન્સ અગેન આઈ ટોલ્ડ યુ કે આ જે ફુગાવો છે વિદ્યાર્થી મિત્રો, એની પાછળ અમુક જવાબદાર રીઝન છે, જેના રીઝન ગણી શકાય છે એક માર્ગમાં વધારો. બીજો રીઝન છે તે સામાન્ય રીતે ખર્ચમાં વધારો, અને થર્ડ વન છે તે અન્ય વધારો. તો માગમાં વધારો અને અન્ય વધારો આ બે મહત્વના રીઝન છે. એમાં સૌથી પહેલા આપણે છે તે માગમાં વધારો વિશે છે તે ચર્ચા કરશું કે ભાઈ નાણાવાદીઓ જે છે એ નાણાવાદીઓ તમે જોઈ શકો છો સ્લાઇડ ની અંદર પણ કે નાણાવાદીઓ ફુગાવાને એક નાણાકીય ઘટના માને છે. વન્સ અગેન આઈ ટોલ્ડ યુ કે નાણાવાદીઓ શું કરે છે, જે ફુગાવો છે એને કેવી ઘટના ગણે છે, તો કે નાણાકીય ઘટના ગણે છે. હવે નાણાકીય ઘટના એટલે શું? તો એ નાણાકીય ઘટનાથી શું થાય? તો કે નાણાનો પુરવઠો જેમ વધે એમ લોકોની શું વધે છે? તો કે નાણાકીય આવક વધે છે. માઇન્ડ ઇટ માય વર્ડ. કેવી આવક વધે છે? નાણાકીય આવક. તો અગાઉ આપણે જોઈ ગયા છે વાસ્તવિક આવક અને નાણાકીય આવક. નાણાકીય આવક છે એમાં તમારે કોઈ ટેક્સ એટલો બધો પે કરવાનો નથી હોતો, જેને આપણે ઘણી બધી વખત બે નંબરની આવક તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે નાણાકીય આવક છે વધે છે એટલે લોકો શું કરશે? તો કે સામાન્ય રીતે લોકોની આવક વધશે. લોકોની આવક વધશે એટલે લોકો શું કરશે? વધારે ને વધારે વસ્તુઓ છે તે માર્કેટમાંથી લેવા માટે પ્રેરાશે. બજારમાંથી વધારે ને વધારે વસ્તુઓ છે તે માર્કેટમાંથી લેવા માટે શું કરશે? એ પ્રેરિત થશે. હવે બજારમાંથી જયારે વધારેમાં વધારે વસ્તુઓ લેવા માટે જશે એટલે શું થશે? એ વસ્તુની માંગ દિવસે ને દિવસે વધતી જશે. નો ડાઉટ, એનો પુરવઠો ઓછો હશે. પુરવઠો ઓછો હશે, માંગ વધી ગઈ, વેપારી શું કરશે? ભાવ વધારો. હવે તમે સમજો, એ વસ્તુમાં ભાવ વધારો થયો એટલે ફુગાવો થયો. આ ફુગાવો થયો શું કામ? સમજી શકો છો તમે ઈઝીલી કે માંગ વધી એટલે. તો માંગ વધવાને કારણે આ ફુગાવો થયો માટે એને માંગ પ્રેરિત ફુગાવો પણ કહેવામાં આવે છે. માંગ વધવાને કારણે ફુગાવો થયો હોવાને કારણે તેને માંગ પ્રેરિત ફુગાવો પણ કહી શકાય છે. અને એને શું કહી શકાય છે બીજા અર્થમાં? તો કે નાણાના પુરવઠામાં વધારો થવો. આજે નાણાના પુરવઠામાં વિદ્યાર્થી મિત્રો વધારો થાય છે, આજે વિદ્યાર્થી મિત્રો નાણાના પુરવઠામાં શું થાય છે? વધારો થાય છે. એને મેચલક નામનો એક અર્થશાસ્ત્રીય બહુ સરસ મજાની એક વિધાનમાં સમજાવેલું છે, જે વિધાન તરીકે 2 અને 3 માર્ક્સ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. કે ખૂબ વધુ નાણું તમે જોઈ શકો છો કે ખૂબ વધુ નાણું જ્યારે ઓછી વસ્તુને પકડવા જાય છે, ખૂબ વધુ નાણું જ્યારે ઓછી વસ્તુને પકડવા જાય છે એ સમયને ફુગાવાની પરિસ્થિતિ કહેવાય છે. તો નાણાવાદીઓ પાસે વધારે પૈસા હોય છે એટલે પરિસ્થિતિ શું થાય છે તમે સમજી શકો છો. બજારમાંથી એ એવા એવા પ્રકારની વસ્તુઓ પરચેસ કરશે કે જેની પહેલા તો છે તે કિંમત હાઈફાઈ હોય, મોંઘી વસ્તુ ખરીદશે. શું કામ? કારણ કે એને બજારમાં શું છે એનું સ્ટેટસ રાખવાનું છે. આવી રીતે જ્યારે પરિસ્થિતિનું સર્જન થાય છે, નાણાને લીધે માંગ વધે છે, તો એને સામાન્ય રીતે નાણાના પુરવઠામાં વધારો થયો કહી શકાય છે. નાણાના પુરવઠામાં જે વધારો થયો ત્યાર પછી બીજો જે ટોપિક છે એ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. સરકારના જાહેર ખર્ચમાં વધારો તમે જોઈ શકો છો. ગવર્નમેન્ટ ઘણા બધા પ્રકારનો જાહેર ખર્ચ કરે છે.
ભારત છે તે વિકાસશીલ દેશ છે, વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા માટે દેશમાં સરકાર છે તે ઘણી બધી વિકાસ માટેની આર્થિક પ્રક્રિયાઓ પણ કરતું જોવા મળે છે। આજે આર્થિક પ્રક્રિયાઓ કરે છે એમાં આંતર મૂડી માળખાનું સર્જન થાય, શેનું સર્જન થશે? આંતર મૂડી માળખાનું સર્જન થશે। હવે તમે જોઈ શકો છો કે આંતર મૂડી માળખો છે એમાં ઘણી બધી રોજગારીનું પણ સર્જન થાય અને એ રોજગારીના સર્જન માટે પણ સરકારે છે તે અમુક પ્રકારના ખર્ચા છે તે કરવા પડે છે, જેનાથી નાણાંનો પુરવઠો શું થાય છે, વધે છે। જો સરકાર દેશમાં વસ્તુઓ અને જે સેવાઓ છે એની પાછળ જે ખર્ચ કરે છે એનું પ્રમાણ દિવસે ને દિવસે વધારતા જ જાય અને વધારવું પણ પડે સરકારને, અને જો તમે અમુક પ્રકારના ખર્ચા ન કરો તો સામાન્ય રીતે ઇકોનોમીને છે તે નુકસાન જવાની શક્યતા ઘણી બધી થાય છે। તો આપણા સમાજની અંદર સરકારે છે તે નાણાંની પાછળ ઘણા બધા પ્રકારના શું કરવા પડે છે, ખર્ચ કરવા પડે છે। આજે ખર્ચ કરવા પડે છે એટલે સરકારની યોજના આગળ છે કે ભણતર પાછળનો ખર્ચ તમે જોઈ શકો છો, કેટરી આપેલું છે એમાં બધા ખર્ચાઓ લખેલા છે, કે ચાઇલ્ડ લેબર માટેનો ખર્ચ, મજદૂરો માટેના ખર્ચ, રાજ્ય વિકાસ યોજનાની અંદર છે, આ ઉપરાંત ઇન્દિરા ગાંધી આવાસ યોજનાની અંદર છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર છે, આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન છે, બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે, મફત અનાજ વિતરણની યોજનાઓ છે, આવી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી યોજનાઓ છે અને બધી યોજનાઓ પાછળ સરકારને શું કરવો પડે છે, ખર્ચ કરવો પડે છે। અને સરકાર જેટલો જેટલો ખર્ચ કરશે, સરકાર જેટલો જેટલો ખર્ચ કરશે એની સામે છે તે માંગમાં પણ વધારો થશે, જેને કારણે પણ ફુગાવાનું સર્જન થાય છે। માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે, જાહેર ખર્ચની યોજનાઓ, સરકારી યોજનાઓ પાછળ ખર્ચ કરે છે અને ખર્ચને કારણે પણ શું થાય છે। ત્રીજો પોઈન્ટ છે વસ્તી, ત્રીજો પોઈન્ટ છે વસ્તી। તમે જોઈ શકો છો કે ભારત દેશમાં એવરેજ સરેરાશ દર વર્ષે 2% દરે વસ્તી વધારો થાય છે। ભારત દેશમાં સરેરાશ 2% દરે વિદ્યાર્થી મિત્રો વસ્તી વધારો થાય, તમે વિચારો કે દર વર્ષે 2% સરેરાશ વસ્તી વધે છે તો 2% વસ્તી પોતાની માંગમાં વધારો કરશે કે નહીં? ઓબ્વિયસલી કરશે, જેમ જેમ માણસ છે એની ઉંમર વધતી જાય એમ એની માંગમાં વધારો થતો જાય, જેમ જેમ એની માંગમાં વધારો થતો જશે એમ નાણાકીય આવકમાં પણ ફેરફાર થશે। તો દેશની અંદર જે રીતે વસ્તી વધારો થાય છે એ વસ્તી વધારાના અનુરૂપ તમે જોઈ શકો છો ચાર્ટની અંદર કે જેમ જેમ વસ્તી વધારો થાય છે જીવન જરૂરી વસ્તુ રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય આ બધી જીવન જરૂરી વસ્તુ છે, આ દરેક જીવન જરૂરી વસ્તુ તમે જોઈ શકો છો કે એ વધશે અને એ જીવન જરૂરી વસ્તુ છે એને વધારવા માટે થઈ અને માણસો શું કરશે, માંગ ઊભી કરશે। વસ્તી વધે છે, જીવન જરૂરી વસ્તુ જોશે અને એ જીવન જરૂરી વસ્તુ છે જે સામાન્ય રીતે મેળવવા માટે થાય અને દરેક મનુષ્ય શું કરશે, માંગમાં વધારો કરશે। તો માંગમાં વધારાનો ત્રીજો પોઈન્ટ શું હતો, વસ્તી વધારો, કે જે દેશની અંદર વસ્તીમાં દિવસે ને દિવસે વધારો થાય છે ત્યાં માંગ પણ એટલી જ શું થાય છે, વધે છે। ઘણા દેશોમાં વસ્તી સ્થિર છે, નો ડાઉટ, એટલી બધી નથી વસ્તી, પણ એ દેશમાં વસ્તી સ્થિર છે તો લોકોની આવક વધે છે, અમુક દેશમાં વસ્તી સ્થિર છે તો વસ્તી સ્થિર છે તો સામે એ દેશમાં વસ્તુની શું વધે છે, આવક વધે છે। તમે સમજી શકો છો, આવક વધે તો માંગ તો વધવાની જ છે, આવક વધે એટલે માંગ શું થશે, વધશે, તો ત્યાં પણ સેમ અસર છે તે જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ આપણે જોયા, કોના તો કે માંગમાં વધારો। તો ફુગાવાના મેઇન કારણમાં પહેલું કારણ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે માંગમાં વધારો થવો, માંગમાં વધારો થવો એની પહેલું કારણ હતું, એની અંદર ત્રણ પોઈન્ટ હતા જે આપણે જોયા,
બીજું મુખ્ય કારણ આવે છે કે ખર્ચમાં વધારો થવો. બીજું મુખ્ય કારણ આવે છે ખર્ચમાં વધારો થવો. જે તમે જોઈ શકો છો કે કિંમતને અસર કરનારું એક બીજું પરિબળ છે તેને પુરવઠો કહી શકાય છે. સ્લાઇડમાં જોઈ શકો છો કે કિંમતને અસર કરનારું જે પરિબળ છે એને પુરવઠો પણ કહી શકાય છે. બજારમાં અમુક વસ્તુનો પુરવઠો નથી હોતો. બજારમાં તમે જોશો, તમે મર્સિડીઝ બેન્ઝના શોરૂમમાં જાઓ, તમે જો હાર્ડલી એકાદ મોડલ ત્યાં રાખેલા હશે. તમે એનો ઓર્ડર આપશો, તમે કન્ફર્મ મોડલ જે કહેશો, ડિપોઝિટ જે સમાન કરશો, એટલે એકાદ બે દિવસ પછી તમને હોમ ડિલિવરી કરી આપશે. રીઝન શું? તો અમુક વસ્તુનો પુરવઠો માર્કેટમાં એટલો બધો ન હોય. બજારમાં ઘણી વખત જોવા જાય છે કે અમુક જે લેટેસ્ટ મોબાઈલ હોય છે, લેટેસ્ટ કન્ફિગરેશન વાળા અમુક કોમ્પ્યુટર હોય છે, એના અમુક ડેમો પીસ જ હોય છે. બજારમાં એનો પુરવઠો એટલો બધો હોતો નથી, કારણ કે એ જે પુરવઠો છે એ ખર્ચમાં વધારો દેખાડે છે. પુરવઠા લક્ષી અર્થશાસ્ત્રના જે સમર્થકો છે એ માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, માઇન્ડ ઇટ માય વર્ડ, ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં ઇઝીલી છે તે શું થાય છે, વધારો. વન્સ અગેન આઈ રિપીટ, ઉત્પાદન ખર્ચ માં શું થવો જોઈએ, વધારો. તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ ઉત્પાદનમાં જે વધારો થાય, તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ ઉત્પાદનમાં શું થાય, વધારો થાય, તે વધારાની અસર છે તે તરત જ એના પુરવઠા ઉપર થાય, એની આવક ઉપર થાય. કારણ કે તમે કોઈ વસ્તુ વિચારો છો તો જેમ કે કાચા માલ સામાનની કિંમત, કોઈ યંત્રની કિંમત, વીજળી છે, પાણીના દર છે, શ્રમિકોના વેતન છે, વાહન વ્યવહાર છે, આ બધી વસ્તુમાં જો છોકરાઓ જેટલો વધારો થશે એની અસર છે તે સમાજ ઉપર થશે. વિચારો કરી કે તમે 10 રૂપિયાની વસ્તુ છે તે બનાવો છો, તમે શું કરો છો, 10 રૂપિયાની વસ્તુ બનાવો છો, એ 10 રૂપિયા ઉપર તમારો 5 રૂપિયાનો કાચા માલ સામાનની કોસ્ટ હોય છે, બધી મજૂરી ગણીને 5 રૂપિયા થાય છે, 10 રૂપિયામાં તમને પડે છે. હવે માં તમે 5 રૂપિયા પ્રોફિટ પ્લસ કરો છો, 5 રૂપિયા પ્રોફિટ પ્લસ કરો છો, 15 રૂપિયા તમે પ્રાઇસ ટેગ લગાડો છો કે વસ્તુની કિંમત 15 રૂપિયા. હવે બજારમાં થોડાક સમય પછી એ વસ્તુનો કાચો માલ સામાન જે તમારો 5 રૂપિયામાં રેડી થતો હતો એ 8 રૂપિયામાં રેડી થાય છે. મજૂરોએ કીધું વર્ષ થઈ ગયું છે સર, પેમેન્ટ વધારે, લેબર વધારે આપો. તો 8 રૂપિયા કાચા માલ સામાનની કોસ્ટ થઈ ગઈ અને લેબર કોસ્ટ જે 5 રૂપિયા બીજી થતી હતી છોકરાઓ, એ લેબર કોસ્ટ છે તે 5 ની જગ્યાએ છે તે 7 રૂપિયા છે. 8 રૂપિયા પ્લસ 7 રૂપિયા કેટલા થયા, 15 રૂપિયા થયા. હવે તમે 15 રૂપિયામાં વેચશો કે નહીં વેચી શકો. શું કામ? કારણ કે તમારો ખર્ચ વધી ગયો. તો હવે 15 ની વસ્તુ કેટલામાં થઈ ગઈ, 20 રૂપિયા, 22 રૂપિયા. શું કામ વસ્તુની કિંમત વધી, વિચારો છો? સમજાણું? તમારા ખર્ચમાં શું થયો, વધારો. જેવો તમારા ખર્ચમાં વધારો થયો તરત જ તમારી જે વસ્તુ હતી, તમારી જે પ્રોડક્ટ હતી એની કિંમત શું થઈ ગઈ, વધી ગઈ. માઇન્ડ ઇટ માય વર્ડ. તો આ વસ્તુને કહેવામાં આવે છે ખર્ચમાં થતો વધારો. ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો વાહન વ્યવહાર ને સિમિલર. અત્યારે તમે જોવો તો એસટી બસ ખોટમાં ચાલે છે, કારણ કે ભાવ વધારે નથી લઈ શકતી. પણ જયારે ટ્રાવેલ્સમાં તમે જાઓ તો તમારું ડબલ ભાડું, 3 ગણું ભાડું લેવામાં આવે છે. તમે જો, કારણ કે કેપેસિટી છે 50% 60% ની કરી નાખી સરકારે. પેલા સરકાર કેપેસિટી કરી નાખી, ટ્રાવેલ્સ વાળા શું કરશે, તમારી પાસેથી 2 ને 3 ટિકિટના પૈસા લેશે. નહીતર તો શું થાય, એનો ખર્ચ વધી જાય. ખર્ચ વધી જાય તો ખર્ચનો બોજ આવ્યો કોની ઉપર, આપણી ઉપર, ટિકિટના દર વધી ગયા. તો અનેકો એક્ઝામ્પલ છે છોકરા,
કે જેમાં કાચો માલ સામાન છે, આ ઉપરાંત કોઈ પણ વાહન લેવાનો ખર્ચ છે, પગાર ધોરણ છે, આ બધામાં વધારો થાય તો એની અસર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ ને કોઈ સંજોગોમાં છે તે વસ્તુની કિંમત ઉપર પડે અને બધું વધે તો તરત જ શું થાય છે ફુગાવો. બે મેઇન કારણો જોયા વિદ્યાર્થી મિત્રો આપણે કે ખર્ચમાં વધારો અને માંગમાં વધારો. આ ખર્ચમાં વધારો અને માંગમાં વધારોની સાથે અમુક અન્ય કારણો પણ છે. આ અન્ય કારણો કેવા છે કે ક્યારેક અનુકૂળ આવે, ક્યારેક ઇફેક્ટ કરે, ક્યારેક ઇફેક્ટ ન પણ કરે, સમય સમયની વાત છે. એટલે એને અન્ય કારણોમાં લીધા છે, મૂળ કારણમાં નથી લીધા. ખાસ ધ્યાન રાખજો શેમાં લીધા છે, અન્ય કારણની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે, મૂળ કારણમાં એનો કોઈ સમાવેશ કરવામાં આવેલો નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો અન્ય કારણમાં પેલું છે કરવેરાની નીતિ. ઘણા બધા દેશમાં આપણે જોયું છે, સૌથી પહેલા તો આ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં બહુ અનુકૂળ આવે. અમુક દેશમાંથી આપણે જે આયાત કરીએ છીએ, અમુક દેશમાં આપણે નિકાસ કરીએ છીએ, આયાત નિકાસની જે નીતિ છે એ અલગ અલગ હોય છે. આ બધું આપણે ખબર છે હુંડિયામણ ઉપર આધાર રાખે છે અને આ હુંડિયામણનો દર રોજ બદલે. આયાત અને નિકાસ આ બંને વસ્તુ હુંડિયામણ ઉપર આધાર છે અને હુંડિયામણનો દર છે રોજ શું થાય છે બદલે છે. ઘણા બધા દેશની સરકારી નીતિ છે તે કેવી થાય છે અલગ અલગ થાય છે. અલગ અલગ દેશની સરકારી નીતિ કેવી થાય છે અલગ અલગ થાય છે, જેને કારણે પણ પરિસ્થિતિ કેવી થાય છે તો કે જે દેશ અમુક ડ્યુટી એક્સાઇઝ ડ્યુટી કહેવાય એમાં નાના મોટા ચેન્જીસ કરે તે બધા જ કંપનીઓને અસર કરશે, દરેક કારખાનાદારને અસર કરશે. આમ દરેક વર્ગને ઇફેક્ટ થશે અને જે દરેક વર્ગને ઇફેક્ટ થશે તો એની અસર એ વસ્તુની કિંમત ઉપર કરશે, વસ્તુની કિંમત ઉપર કરશે એટલે વસ્તુની કિંમત વધશે. બન શકે કે વસ્તુની કિંમત વધી ભાવ શું થયો, વધ્યો ભાવ, વધ્યો શું થયો ફુગાવો. તો અહીંયા કરવેરાની નીતિ પણ બહુ જોવા જેવી છે. દુનિયાના ઘણા દેશો છે છોકરાઓ કે જે ટેક્સ ફ્રી પણ છે, ભારત કરતા પણ ઓછા ટેક્સ વાળા ઘણા દેશ છે કે જ્યાં લો ટેક્સ છે, બહુ ઓછો ટેક્સ છે. આપણા દેશમાં ઘણી બધી વસ્તુ ઉપર ટેક્સ વધારે છે તેના ભાવ તમે જો ઓછો વધારે છે, અમુક વસ્તુ ઉપર ટેક્સ ઓછો છે તેના ભાવ ઓછા છે. તો આ કરવેરા નીતિ પણ એક ફુગાવાના કારણમાં છે તે જોઈ શકાય છે. આ પછી એક બહુ મહત્વનો વિચાર છે કે કરવેરા નીતિ તો વાત સાચી પણ એ સરકારની નીતિ ગણી શકાય, પણ સાથે સરકારની એક આયાત વસ્તુની કિંમતમાં વધારો તમે જોઈ શકો છો કે આપણે જે વસ્તુ આયાત કરી છે એમાં સૌથી સારું એક્ઝામ્પલ ક્રૂડ ઓઇલનું છે. તમે જોઈ શકો છો સૌથી સારું એક્ઝામ્પલ કોનું છે, ક્રૂડ ઓઇલનું. તમે જોઈ શકો છો છોકરો કે ક્રૂડ ઓઇલ છે એ આખી એક વિભાગીય નિસંદનની પ્રક્રિયામાંથી છે. તમે જોઈ શકો છો બોઇલરમાંથી નીકળે છે, આ રિફાઇનરીમાં શુદ્ધ થાય. એ તો તમને ખ્યાલ જ છે કે એશિયાની સૌથી મોટી રિફાઇનરી ક્યાં છે, ગુજરાત જામનગરમાં, જેને રિલાયન્સ આપણે કહીએ છીએ. તો તમે જો નોડર એશિયાની મોટામાં મોટી રિફાઇનરી આપણી પાસે છે પણ ક્રૂડ ઓઇલ ક્યાં આપણી પાસે છે, બહુ ઓછું છે. વિચાર કરીએ 70% જેટલો પુરવઠો આપણે બીજા દેશમાંથી મગાવીએ છીએ. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશનો 70% જેટલો પુરવઠો જે છે તે આપણે બીજા દેશમાંથી શું કરીએ છીએ મગાવીએ છીએ મિત્રો, અને એને અહીંયા આપણે રિફાઇન કરીએ છીએ. એ 70% પુરવઠાને આપણે મગાવીએ છીએ, 30% આપણો પુરવઠો છે, આ બધો અહીંયા છે તે રિફાઇન થાય છે, પછી એનું શુદ્ધિકરણ થઈ આ બધી પ્રક્રિયાથી શુદ્ધિકરણ થઈ અને પછી એનું પેટ્રોલ ડીઝલ રેડી થાય છે અને એ પછી બધી વસ્તુ આપણે અલગ અલગ સોર્સિસમાં છે અહીંયા યુઝ કરીએ છીએ. તો હવે જો હમણાં કોવિડનો જે સમયગાળો જે હતો થોડાક ટાઈમ પહેલા, ત્યારે એવું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ સાવ ઘટી ગયા. તો જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો તમે સમજી શકો છો પેટ્રોલ ડીઝલના ભાવ થોડાક ઘટે, ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે. કારણ કે આપણે 70% પુરવઠો તો વિદેશમાંથી મગાવીએ છીએ, 70% પુરવઠો ક્યાંથી મગાવીએ છીએ, વિદેશમાંથી. તો આપણે કોના ઉપર નિર્ભર રહેવું પડ્યું,
આમ આયાત વસ્તુઓની કિંમત જો વધારે હોય તો ભાવ કેવો થવાનો છે? વધારે. ભાવ કેવો થશે? વધારે. અને લાસ્ટ પોઈન્ટ છે અછત. કોઈ પણ વસ્તુ છે, કાચો માલ, સામાન, વીજળી, ઉત્પાદન માટે જરૂરી બાબત, આ બધી વસ્તુની અછત હોવાની. ઉત્પાદનના ચાર સાધનો વિચાર કરો, ખાલી કેટલા છે? ચાર. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. નિયોજન પણ આપણે કહીએ છીએ. આ ચારે ચાર સાધનો છે એની શું છે? તો કે અછત છે. શું કામ અછત છે? કારણ કે આ ચાર સાધનો જરૂર પૂરતા જ પૃથ્વી ઉપર છે. જમીન જેટલી છે એટલી જ છે, શ્રમિકો જેટલું કામ કરી શકે છે એટલું જ કરી શકે, વેતન આપણે જેટલું આપી શકીએ એટલું જ આપી શકીએ, નિયોજક શક્તિ છે, નિયોજનની શક્તિ જેટલી યુઝફુલ થાય એટલી જ થાય, મેક્સિમમ આપણે યુઝ કરી શકીએ પણ એનાથી વધારે નહીં. આ બધી વસ્તુની શું છે? અછત છે. અને અછતને કારણે અમુક લાંબા ગાળે છે તે ફુગાવાનું સર્જન થાય. ક્યારે થાય? લાંબા ગાળે. શરૂઆતમાં ઓછો તો અત્યારે ફેર નથી પડતો, પણ જેમ જેમ સમય છે તે પસાર થતો જશે, એમ એમ છે તેની અછત છે તે ક્રિએટ થાય. અછત એક સમય વધી જાય તો એ ફુગાવામાં પરિણામે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આખો ક્વેશ્ચન હતો કે ફુગાવાના લક્ષણો, સોરી, ફુગાવાના કારણો જણાવો. ફુગાવાના કારણો છે તે આપણે જોયા કે માગમાં વધારો થાય છે, આ ઉપરાંત ખર્ચમાં વધારો થાય છે, અને અન્ય કારણો પણ આપણે જોયા. 5 માર્કની અંદર આ ક્વેશ્ચન છે તે આખો રેડી કરવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જેમાં આપણે નાણાની એક વર્કશીટ જોયેલી હતી અને તમને આપેલી હતી, એવી જ રીતે અહીંયા એક ફુગાવાની આખી વર્કશીટ છે જે તમે જોઈ શકો છો. આ વર્કશીટ નંબર 2 નામ આપવાનું છે, લખેલું છે વર્કશીટ નંબર 2. ફુગાવાના દરેક દરેક ક્વેશ્ચન છે તે આની અંદર આપેલા છે. ફુગાવાને લગતા દરેક ક્વેશ્ચન છે તે અહીંયા તમે જોઈ શકો છો. આ બધા જ ક્વેશ્ચન આન્સર તમારે તમારી બુકની અંદર છે તે રેડી કરવાના રહેશે. માત્ર ફુગાવાની જ વર્કશીટ છે, ફુગાવાને લગતા દરેક ક્વેશ્ચન્સ છે એના આન્સર તમે ઇઝીલી આ બધા વિડીયોમાંથી પણ મેળવી શકશો અને ટેક્સ્ટબુકમાંથી પણ તમે ઇઝીલી મેળવી શકશો. તો આપણી બે વર્કશીટ કમ્પ્લીટ થઈ, એક નાણાની વર્કશીટ અને એક ફુગાવાની વર્કશીટ. આ બે વર્કશીટ તમે ભેગી કરશો એટલે તમારા ચેપ્ટર નંબર 3 ના દરેકે દરેક ક્વેશ્ચન આન્સર છે તે રેડી થઈ ગયા. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો છે જે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.